તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોનને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ છે. મહત્વની વાત છે કે રાજકોટ ગેમ ઝોનને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક, સીટના પ્રાથમિક અહેવાલની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. સીટની જે રચના કરાઈ હતી તેનો જે પહેલો રિપોર્ટ મળ્યો છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતાની અંદર આ બેઠકનું આયોજન થયું છે. પ્રાથમિક રિપોર્ટ અંગે ચર્ચા હાથ ધરાશે. કેટલાક અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ છે. અને મહત્વની વાત છે કે આજ અપડેટ કાલે પણ આવી હતી, હવે આખરે આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર ચર્ચાઓ શરૂ થશે. આગળ કઈ રીતે વધારવી તે પણ જોવામાં આવશે. રાજકોટ ગેમ ઝોનને લઈને ગાંધીનગરની અંદર મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સીટનો જે પહેલો અહેવાલ ને પહેલો રિપોર્ટ છે તેના ઉપર હવે ચર્ચા થશે, કારણ કે તેની અંદર ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બેઠકનું આયોજન થયું છે આ પહેલા પણ નિયમોની અંદર ફેરફાર કરવામાં આવશે તે વાતે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. કોર્ટે પણ આ વખતે રાજ્ય સરકારનો ઉધડો લઈ લીધો છે કે હવે તો સરકારના કામો ઉપર કંઈ પણ વિશ્વાસ નથી, સરકારની મશીનરી ઉપર વિશ્વાસ નથી. જે કંઈ પણ થયું તેને લઈને કોર્ટે સરકારને પણ વિધક સવાલ પૂછ્યા હતા. હવે જે સીટની રચના થઈ, જે પહેલો રિપોર્ટ સોંપાયો તેને લઈને આ મહત્વની બેઠકની અંદર આગળ ચર્ચા થશે. જે જે અધિકારીઓ જેમની બેદરકારી, જે જે અધિકારીઓ સંડોવાયેલા છે તમામને લઈને હવે તેમના વિરુદ્ધ કેવી રીતની કાર્યવાહી કરવી, જે 7 સસ્પેન્ડેડ અધિકારીઓ છે જેમની ગેરરીતિ સામે આવી હતી તેઓ સામે કેવા પગલાં ભરવા. મહત્વની વાત છે કે જો રાજકોટ આ પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે, નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ જ્યારે કાલે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો, પરંતુ તેઓ જ્યારે પોલીસ કમિશનર 2.5 વર્ષ સુધી રહ્યા રાજકોટની અંદર, તો શા માટે તેમની રહેમ નેજર હેઠળ આ બધી જ વસ્તુ થતી રહી, તેમના સુધી વાત ન પહોંચી, તેમના કયા કયા અધિકારીઓ તેની અંદર સંડોવાયેલા હતા કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જે 7 અધિકારીઓના નામ સામે આવ્યા હતા તમામની અલગ અલગ ગેરરીતિ, મ્યુનિસિપાલિટીના જેટલા પણ અધિકારીઓ હતા તેઓને લઈને કાર્યવાહી, આ બધી જ ચર્ચા ગાંધીનગરની બેઠકની અંદર કરવામાં આવશે. જે બેઠકનું આયોજન છે તેની અંદર, કારણ કે ખાસ કરીને આ અગ્નિકાંડમાં સીટની રચના કરાઈ હતી. તો આજે અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સંવાદદાતા કામેશ આપણી સાથે જોડાઈ ગયા છે. કામેશ, ગાંધીનગરની અંદર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને અનેક મુદ્દાઓ, ખાસ કરીને સીટનો જે પહેલો રિપોર્ટ છે તેના ઉપર ચર્ચા હાથ ધરાશે, વિગતો શું છે? બિલકુલ માનસી, આપને જણાવી દઉં કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની જો વાત કરવામાં આવે તો 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હોવાનો જે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો અને ત્યારબાદ તપાસનો ધમધમાટ જોવા મળ્યો. વાત શરૂઆત થઈ માત્ર તપાસથી, પરંતુ જ્યારે લોકોનો આક્રોશ, લોકોની વેદના સામે આવી ત્યારે સરકાર પણ હચમચી ગઈ છે અને જેને લઈને તાબડતોબ પગલાં લેવામાં આવ્યા. એક બાજુ ગેમ ઝોનની જો વાત કરવામાં આવે તો રાજકોટ ગેમ ઝોનનો જે ખાસ કરીને જે બળી ગયેલો સામાન હતો એક બાજુ તાત્કાલિક ધોરણે હટાવી લેવાની પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી, એ પણ આપણે ના ભૂલવું જોઈએ. આ સાથે જ ખાસ કરીને જે તપાસની વાત કરવાની અત્યારે બાબત સામે આવી છે તો જે SIT ની જે રચના કરવામાં આવી હતી, જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે સઘન તપાસ હાથ ધરાઈ રહી છે, તેનો પ્રાથમિક અહેવાલ અત્યારે હાલ પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો તે અત્યારે સુપ્રત કરવામાં આવનાર છે. પાટનગર ગાંધીનગરમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જે અહેવાલ સામે આવ્યો છે, જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અત્યારે ગાંધીનગરમાં બેઠકની શરૂઆતની જો વાત કરવામાં આવે તો શરૂઆત થઈ ચૂકી છે અને જે પણ સીટના અધ્યક્ષ સહિતના તેમના જે ટીમના સભ્યો છે તેઓ પણ ત્યાં આગળ બેઠકમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના જે પણ અગ્રણી અધિકારીઓ છે તેઓ પણ પહોંચ્યા છે. આ તમામ બાબતોને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ તમામ બાબતોના જે પાસા છે તેની છણાવટ કરશે. આ સાથે સૌથી મહત્વની વાત સામે એ આવી રહી છે માનસી કે પ્રાથમિક રિપોર્ટ જે સામે આવ્યો છે, આ પ્રાથમિક રિપોર્ટમાં કયા કયા મુદ્દા સામે આવે છે, કઈ બાબતની તપાસ હાથ ધરવામાં આવી, એની સામે શું સત્ય બહાર આવ્યું, હવે તેને લઈને શું પગલાં લેવામાં આવશે. અગાઉની વાત કરવામાં આવે તો 7 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ બાબત તો સામે આવી, પરંતુ લોકોનો આક્રોશ એટલો વધો છે કે જેને લઈને અત્યારે હવે
કડકમાં કડક ઉદાહરણ સરકારે લોકો માટે બેસાડવું પડશે. રાજકોટ ગેમ ઝોનમાં નાનકડા ભૂલકાઓ જે ગેમ ઝોનમાં ગેમ રમવા ગયા અને મોતની ગેમ રમી બેઠા અને કહી શકાય કે એક બે નહીં પરંતુ 12 બાળકો સહિત 28 લોકોના ભોગ લેવાયા. એક સ્વજનની જિંદગી જ્યારે ગુમાવાતી હોય ત્યારે તેના પરિવારજનો એ વેદના સમજી શકે, બીજું કોઈ એ વેદના ન અનુભવી શકે. રાજ્ય સરકારે સંવેદનશીલ સરકાર છે, તેમણે આ બાબતનું પણ ઘન પાલન કરવું પડશે. અને જેને લઈને જેટલા પણ અત્યારે જે આરોપીઓની વાત કરવામાં આવે, રમેશ, એ જે આરોપીની સાથે જે અધિકારીઓની વાત કરી, 7 અધિકારીઓ સસ્પેન્ડ થયા, કમિશનરની બદલી કરી, તેમાં લોકોનો આક્રોશ આપે જોયો છે કે સસ્પેન્ડ કરવાથી શું થશે, ડિસમિસ કરો તેમની જે આ રીતની પરિસ્થિતિ સામે આવી. તેમણે શું કામ કર્યું છે, કોર્ટે પણ એ મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી મ્યુનિસિપલના કર્મચારી હોય જેમનો ફોટો વાયરલ થયો તો શુભેચ્છા બુકે લેતો, તેને ટાંકીને પણ કોર્ટે કહ્યું છે કે શું એ ત્યાં રમવા માટે ગયા હતા. માનસી, આ એક બહુ જ સ્પષ્ટ સંકેત છે. આ રાજ્યમાં પ્રથમ ઘટના નથી બની. કોઈ પણ શહેર લઈ લો, કોઈ પણ શહેરમાં આવી અગ્નિકાંડની એક નહીં પરંતુ કેટલીય ઘટનાઓ બની છે. મોટા મોટા અગ્નિકાંડો થયા, હરણીકાંડ થયો, બોટકાંડ, બોટકાંડ બાદ અમદાવાદની વાત કરવામાં આવે તો ગેમ ઝોનની જે દુર્ઘટનાની જે ઘટના બની હતી, સુરતની વાત કરવામાં આવે તો સુરત તક્ષશિલા અગ્નિકાંડ બન્યો હતો. આવી એક બાદ એક રાજ્યમાં કેટલાય એવા શહેરો છે કે જેમાં મોટી ઘટનાઓ બની છે. અનેક વખતે પાછી પારાયણ જ સરકારની જોવા મળે છે, એકની એક રિપીટ હિસ્ટ્રી જોવા મળી રહી હોય છે. SIT નું ગઠન કરવામાં આવ્યું, SIT ના સભ્યો દ્વારા તપાસ કરવામાં આવી, તપાસના નામે નાટક કરવામાં આવ્યું, કેટલાક નાના નાના આરોપીઓને પકડી લેવામાં આવ્યા, કાર્યવાહી કરવામાં આવી, સુનાવણી થઈ અને નિર્દોષ રીતના છૂટી ગયા. આ એક સામાન્ય તબક્કો કેટલાય કેસીસમાં જોવા મળી રહ્યો છે. આ વખતની વાત કરવામાં આવે તો રાજકોટ ગેમ ઝોનનો જે અગ્નિકાંડ થયો તેમાં આ અગ્નિકાંડની જ્વાળાઓ માત્ર રાજકોટ સુધી સીમિત નથી રહી પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ સુધી આ જ્વાળાનો આક્રોશ પહોંચી ગયો છે. લોકોની એક જ માંગ છે કે રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપીઓને કડકમાં કડક સજા, ફાંસીની સજા થાય તેવી પણ લોકોએ માંગ કરી છે. GSTV દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે. GSTV ના સ્ક્રીન ઉપર જ્યારે એક પરિવારજનોની વેદના સામે આવી ત્યારે પરિવારજનોએ ત્યાં સુધી કીધું કે અમારા દીકરાનું જે મોત થયું છે તેના આરોપીને જો કડક સજા નહીં થાય ને જો એ બહાર આવશે તો અમે તેને ખુલ્લે આમ મારી કાઢીશું. આટલી બધી વેદના પરિવારજનોની સ્ક્રીન, GSTV ની સ્ક્રીન ઉપર છલકાઈ હતી. એ માત્ર તેની વેદનાથી, કારણ કે તેમણે પોતાનો વાલ સોયો દીકરો ગુમાવ્યો હતો. આ એક નાની બાબત નથી, અહીંયા માત્ર એટલે જ એમણે એવું કહ્યું હતું. બાંછી, આ એક દીકરાની વાત નથી, કેટલાય દીકરાઓની વાત છે, કેટલીય દીકરીઓની વાત છે. અને જેને લઈને હવે સરકારે કડકમાં કડક ઉદાહરણ લોકો સામે બેસાડવું પડશે, જેને લઈને અત્યારે ગાંધીનગરમાં બેઠક મળી રહી છે. સીટનો પ્રાથમિક અહેવાલ અત્યારે રજૂ કરવામાં આવશે, તમામ બાબતોની છડાવટ થશે. હવે સૌથી મહત્વની વાત માનસી, આપણે એ પણ ન ભૂલવી જોઈએ કે રાજકોટ ગેમ ઝોનની જે ઘટના થઈ ત્યારબાદ રાજ્યમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ સહિતના તમામ મહાનગરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ ફરીથી જોવા મળી રહી છે. અને હવે એ બાબત સામે આવી છે કે કેટલાય ગેમ ઝોન એવા છે કે જેમાં સરકારના નીતિ નિયમ અનુસાર NOC જ નથી, ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર જ નથી, તો કોની રહેમ રહે આ બધો ગોરખ ધંધો ચાલતો હતો એ સૌથી મોટો સવાલ છે. ક્યાંક પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી રહી છે તેવું લોકો કહી રહ્યા છે. એટલે હવે ગાંધીનગરમાં આજે જે પ્રાથમિક રિપોર્ટ જે અત્યારે ચર્ચા થઈ રહી છે, રિપોર્ટ બાદ જે સામે પરિણામ આવશે, જે બાબતો આવશે તેને લઈને હવે એવી પણ વાત સામે આવી રહી છે માનસી કે કેટલાક હજી પણ ઉચ્ચ અધિકારીઓ છે તેમની ઉપર પણ શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે. સરકાર શું કરશે તે આગામી સમયમાં જોવું રહ્યું. અને બહુ જ સારી રીતે આપે વાતનો ઉલ્લેખ કર્યો કે રાહ જોવાઈ રહી હતી કે આવા કોઈ કાંડ થાય ને પછી તપાસનો દોર અને ધમધમાટ શરૂ કરી અમદાવાદ, સુરત, વડોદરા બધા જ મહાનગરોમાં, અને હવે એ શરૂઆત કરી દીધી છે, સીલ મારવાની કાર્યવાહી કરી દીધી છે. આભાર કામેશ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ. તો આખરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જે બેઠકનું આયોજન થયું, અમારા સહયોગી કામેશે ઘણી બધી વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે ન માત્ર એક અધિકારી પરંતુ એ ઘણા બધા એવા અધિકારીઓ છે જેના પણ નામ હવે સામે આવી શકે છે કે જેના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે. હવે એ કયા અધિકારીઓ છે તેના ઉપર સૌની નજર છે.